આરોગ્ય સમિતિ ચેરમેન પૂછવાના વાચક મિત્રો, જે રીતે હમણાં આપણે જોઈએ છીએ કોરોના દિવસે દિવસે વધતું જાય છે ઇન્ડિયાની અંદર, ગુજરાતમાં, અને ખાસ કરીને હવે કચ્છની અંદર છેલ્લા મહિના એક દોઢ મહિનાથી કોરોનાના કેસીસ ખૂબ વધતા જાય છે મિત્રો. તો આ હમણાં કોરોનાના જે કેસ કચ્છમાં વધતા જાય છે, સંક્રમણ વધતું જાય છે, એને બચવા માટે, એને રોકવા માટેનું આપણી પાસે હમણાં મુખ્ય એક જ જે શસ્ત્ર છે એ છે માસ્ક. મિત્રો, માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી છે. આપણે ઘણી વખત જોઈએ છીએ, ઘણા લોકો કહેતા હોય છે કે માસ્ક પહેરવાથી મૂંઝારો થાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, ફાવતું નથી, અથવા તો ઘણી વખત મેં જોયું છે કે કોઈ વાત કરવા આવે, હા પછી આમાં એવું છે ને. મિત્રો, આ આવું છે એ ન ચાલે. માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી છે. માસ્ક આપણે વ્યવસ્થિત પ્રોપરલી માસ્ક પહેરશું તો આપણે એનું સંક્રમણ અટકાવી શકશું, એને રોકી શકશું, એનો વ્યાપ થતા અટકાવી શકશું. એટલે મહેરબાની કરી અને માસ્ક પહેરવું ખૂબ જરૂરી છે. બીજું, તમે સાંભળ્યું હશે કે આ રોગ જે ઉંમરવાળા છે, બરાબર છે. હમણાં આપણે છેલ્લે જોયું કે તમે રોજ કશ્મીરની અંદર કે દિવ્ય ભાસ્કર કે ન્યૂઝપેપરમાં જોતા હશો કે ટીવી ચેનલમાં જોતા હશો કે અર્બન એરિયાની અંદર, શહેરની અંદર આનું પ્રમાણ ગામડા કરતાં વધારે છે, બરાબર. એટલે શહેરના લોકો માસ્ક પહેરવામાં બેદરકારી. બીજું જે છે સોશિયલ ડિસ્ટન્સિંગ, આપણે જે રીતે કહેવામાં આવ્યું છે કે થોડુંક ડિસ્ટન્સ બનાવી આપણે. ત્રીજી વસ્તુ, હેન્ડ સેનિટાઇઝેશન પ્રોપરલી આપણે ઘરે જઈએ ત્યારે 20 સેકન્ડ સુધી હાથ ધોવાના, સેનિટાઇઝરથી કંઈ બી કરીએ ત્યારે આપણે હાથ બરાબર રબ કરીને પછી ક્યાંક અડવાનું, એ બધા મુદ્દાઓ, એ બધી વસ્તુઓ ખૂબ જરૂરી છે. આ રોગ મેઇનલી જે એજેડ પીપલ છે, ઉંમરવાળા જે છે, આફ્ટર ધ એજ ઓફ 65, 65 વર્ષની ઉપરના લોકો, સાથે એમને કોમોર્બિડ કન્ડિશન છે જેવી કે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, હૃદયની તકલીફ છે, કિડનીની તકલીફ છે, એ લોકો એવા વ્યક્તિઓએ આ રોગમાં ખૂબ જ સંભાળવા. મારા વડીલ, માતા પિતાઓ, મારા વડીલ ને ખાસ કહું છું કે તમને જરૂરિયાત ન હોય તો મહેરબાની કરીને તમે વડીલો ઘરની બહાર ન નીકળો. જરૂરિયાત તમને હોય તો તમે જાઓ બહાર અને તરત જ ઘરે આવીને પાછા કામ પતાવીને આવો. ઉંમરવાળા લોકોએ જરૂરિયાત વગર બહાર નીકળવું એ યોગ્ય નથી. ત્રીજું, હમણાં ઘણા બધા મંદિરોની હું અંદર જાઉં છું દર્શન કરવા માટે જઈએ, તો આ જે પુરુષોત્તમ માસ, અધિક માસ ચાલી રહ્યું છે, તો બધી જ બહેનો, 20-25-30 બહેનો આરતી કરતી હોય, પૂજા કરતી હોય, પૂજા કરવી, આરતી કરવી યોગ્ય છે, જરૂરી છે, એમાં કંઈ જ વાંધો નહીં. પણ એ પૂજા આરતી દરમિયાન તમે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો. ઘણા બધા લોકો એની અંદર માસ્ક પહેર્યા વગર બેઠા હોય છે. મહેરબાની કરીને તમે લોકો માસ્ક પહેરીને પૂજા કરો, થોડાક ડિસ્ટન્સે બેસો, તો આપણે આની અંદર આનું સંક્રમણમાં આપણે બચી શકશું. બીજું, ઘણી બધી વસ્તુ જે એવી છે કે પેલું સ્ટીમ ઇનહેલેશન, મોખ લેવાનું, તો તમે બહારેથી જ્યાંથી આવો, બરાબર, તો શક્ય હોય તો દિવસમાં એક કે બે વખત મોખ લઈ લો, તો જેના કારણે એ વાયરસીસ તમારા નાકમાં કે થ્રોટમાં કે ક્યાં હોય તો એને આપણે પ્રિવેન્ટ કરી શકીએ. બીજું, જે હળદરનો દૂધ છે, કાળો છે, આયુર્વેદિક જે વસ્તુ છે, એ લોકો આપણે કરવી ખૂબ જરૂરી છે. તો મેઇન મારે એટલું જ કહેવાનું છે કે જે રીતે હમણાં કોરોનાના કેસીસ વધતા જાય છે, એને રોકવા માટે આપણે માસ્ક પહેરવું ખૂબ જરૂરી છે. માસ્ક ઉતારીને આપણે નીકળવાનું નથી, માસ્ક ઉતારીને આપણે વાતો પણ કરવાની નથી. જ્યાં પણ નીકળીએ ત્યારે માસ્ક પહેરવું, ખૂબ પ્રોપર માસ્ક પહેરવું ખૂબ જરૂરી છે. બીજું, સોશિયલ ડિસ્ટન્સિંગ એન્ડ સેનિટાઇઝેશન, અને ખાસ કરીને વડીલો, મહેરબાની કરીને જો જરૂરિયાત ન હોય તો ઘરની બહાર હમણાં ન નીકળે અને પોતાની જાતને સાચવે. નમસ્કાર.